છગડા ગામમાં વિવિધ કંપનીઓ દ્વારા લગાવવામાં આવેલા મોબાઈલ ટાવરોની પરવાનગી રદ કરી દૂર કરવા વિવિધ સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર તેમજ તલાટીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઝઘડાની શિવનગર સોસાયટી, રેવા રેસીડેન્સી સોસાયટી તેમજ નર્મદાનગરના રહીશો દ્વારા ઝઘડા મામલતદાર તેમજ પંચાયતના તલાટી અને સરપંચને આવેદનપત્ર આપી જણાવેલ કે વિવિધ કંપનીઓ દ્વારા મોબાઈલ ટાવરો નાખવામાં આવી રહ્યા છે, જેનાથી આસપાસના રહીશોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારની અસર થવા પામે તેમ છે. ટેલિકોમ કંપની દ્વારા વિવિધ ટ્રાન્સમિશન એન્ટેના લગાડવામાં આવે છે. આવા એક સાથે 3-4 કંપનીઓના મોબાઈલ ટાવર લગાવવાથી માઇક્રોવેવ તથા ટ્રાન્સમિશન એન્ટેનાના કારણે ઊંચું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ મોબાઈલ ટાવરની આસપાસ ઊભું થાય તેમ છે, જેના કારણે આસપાસની સોસાયટીમાં વસતા લોકોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારની હાનિ પહોંચે તેમ છે, જેથી આ સોસાયટીઓ નજીક ઊભા કરેલા વિવિધ ટેલિફોન કંપનીઓના ટાવરને દૂર કરવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ગામના સરપંચ, તલાટી અને મામલતદારને આવેદનપત્ર આપી ટાવરોને વહેલી તકે દૂર કરવા રજૂઆત કરી છે. રહીશ શિવનગર સોસાયટી સુલતાનપુરા ઝઘડિયા. હાલ અમે મામલતદાર ઓફિસ એકત્રિત થયેલા છે આવેદનપત્ર આપવા માટે, કારણ કે અમારી સોસાયટીની પાછળ જીઓનો ટાવર લગાવવામાં આવી રહ્યો છે. આગળ પણ એક ટાવર છે અને જો આ ટાવરનું કામ અત્યારે ચાલુ થયું છે બીજા ટાવરનું, જે અટકાવવામાં ન આવે તો ત્યાંના રહીશોને અતિ ગંભીર બીમારીઓ થવાની સંભાવના છે, જેમ કે માથાનો દુખાવો, સગર્ભા સ્ત્રીઓને પણ એનું નુકસાન છે, કેન્સર પણ થઈ શકે છે, સાંધાના દુખાવો થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, અનેક જાતની બીમારીઓ એનાથી પેદા થઈ શકે છે, જેને લઈને અમે આત્રે એકત્રિત થયેલ છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જેનું કામ તમે અટકાવો અને રેસિડન્સ એરિયાથી જેને દૂર લઈ જાઓ, જેના માટે અમે સાહેબશ્રીને આવેદન આપેલ છે.